એટલું મોડું થઈ ગયું વાર પડવી. ઓહો હો, આ તો તુલસી માના ઉઘડી ગયા ભાગ. અરે રે, જો તો ખરા ફૂલ ફટાક્યો થઈને ઉભું રહી જાયણે. હું કચકચાટ માંડ્યો છે અત્યારે, માલે લોટો કચકટા. હિન્દી ફિલ્મ નો હીરો જો, તને હિરોઈન નો વેમ છે, મને તો એવું કઈ છે. હું તો હિરોઈન નો સામ જો, આ તો ઠેકાણે પડી ગયા એમ કયો, નતર કોઈ ધડો કરે એમ નતો. આટલી તૈયાર તો લગન માં નતી. હા લગન માં ને તમને બે કહેવાની ખબર નતી, ત્યાર થઈને મારે કોને દેખાડું. આ તો હું આવ્યા પછી જો આમ જો આમ જો, નકર સોઈને નાળો લબડતો તો આમ આમ જાણે ઢોરના ડોકમાં ડેરો હોય એમ. હવે તું ધૂળના ઢેફા ભાંગતી હતી, મારા પછી આવ્યા પછી આ હાડી પહેરવા માંડી. હાડી પહેરવા નારે ના મારી મેં કેમ મન કઈ શીખ માંડું તું તમારું કરો. પછી નાવી કાજુ બદામ નો નાસ્તો લેવી હતી, જે આમ દૂધ નો કરશો ઢગ ઢગ કરીને ગટકાવી ગયા અને નાસ્તો પડ્યો રહ્યો, બીજે દીકે કાજુ ભૂલાઈ ગયા. હવે એ તો તારી માથાકૂટ માં ભૂલ. મારી માથાકૂટ ની તમારી માઈ ને તમને દૂધ જ પાયું હારું કઈ ખવડ. આ તો હું આવી પછી હતર દાંત નું ખાવા દઉં છું. તારા હિસાબે આ બધું હાલતું હશે. તને ખોટો વેમ છે, આ હિરોઈન નો વેમ કાઢી નાખતો. હિરોઈન નથી મારી જ બાયડી છો ને, મારી બાયડી જ રહેવાની છે. હું તમારી જ બાયડી છું ને, હું હીરો છે ને, તમને જ સમજો છું સમજા એમ. હા એટલે આજ હું છે, હું આજ એ આજ બોર ચોથ છે ને, આજ ગાય પૂજવાની. અમારે બાયુ ને છે ને વર માં એકવાર ગાય નું પૂજન કરવાનું હોય, પણ બોર ચોથ માં આવી લગન જેવી તૈયાર ન થવા તો ન થાવ લે ન થાવ. એમાં હું આખા ગામ ની બાયુ તૈયાર થાય તો હું ન થાવ, નકર કોક ને તો વીજોડી ભૂત ના પેટ ની છે. હે ભગવાન, આવા વ્રત ન આવતા હોય તો સારું. હા હા હા, વ્રત ન આવે તમારે ગમે ને જાવ હોય તો સારું, અને અમારે કોક દી કઈક હોય તો વાંધો પડે. એક શનિવાર આવતો તે મને 250 વેફર તરી દીધી. 250 વેફર ખાવાની હોય ક્યાંય હું દિવસે દિવસે પતતો જાઉં ને આને જોવાની ફૂટતી જાય. તારા ની ઉપાધિ ઉપાધિ ઘરમાં મરી ગયા. તમારી ઉપાધિ પતિ ગયો મારા. તું આવ ને તે કાઈ તું કઈ હરગાઈ ને હોય જાય ને આખો દી ધુવાળો નીકળે છે. નકર હું મારો ભાઈ જેથી ભેગા રખડતા ને તે મારા ભાઈ નો છોટો પડતો. આ તો તમારા હિસાબે પતિ ગયો. આમાં કઈ ન ઘટે એમ. હજી પતિ નથી ગયો, હજી તારી ભૂલ થાય છે. બીજી આવી લઈ દો અમે. બાબરી બાબરી બધું વીખાઈ જાય. હું કોણ વીજ ઉડી હજી ઓળખતા નથી. કેમના આયેલા આટલા બધા તૈયાર થઈ તને વાંઢા ને શું ખબર હોય વાર તહેવાર ની. ક્યાંક માગુ નાખો તો હું પડ્યું. આજ બોર તો ફાંગો વસો કરી પછી માગુ નાખું. ભગવાને આમાયલો ફરમો બનાવ્યો જ નથી. બગલા શરીર થોડુંક ઉતાર તો સારું. બધા એમ કે છે જેટલા તને જોવે છે ને કે છે ફાંદો ઉતાર. બાયુ ને વ્રત આવે કે બોર ચોથ ને દી અમારે ગાય ને પૂજવાની હોય, ગાય ને વાસડું હોય અને ગાય ની પૂજા થાય. હવે વાતું નથી કરી, આ તો નવરો ગુડાણો છે. તમે એક કામ કરો, વાડા માંથી વાસડું સોળો અને ગમાણે થી ગાય ને છોડો, અને તમે એટલું તૈયારી કરો તો હું અહીંયા છે ને ઘર માં ફૂલ ની થારી નાગલા તૈયાર કરું. હમણાં બાયું આવશે બધું. સારું ખોર નો તો એક હુમલો તૈયાર કર બરાબર. હા તારી માં ગાય નહીં ઉભી રહી ને હરકી જાવ ને. હવે કોણ હવે આવા ના આવા લોહી પીવાના. હો બેટા હાલો આ બોર તો છે થારી તૈયાર કરી. હાલો હાલો આપણે વિજુબેન ને જી બોલાસુ. વાહ લાગશે બધું તૈયાર કર્યું બેટા. બધું આવી ગયું. કઈ ભૂલાતું નથી ના દીકરા. પાણી નો લોટો લીધો ને? સરસ. હાલો હજી આપડે બોલાવાના છે. હજી આ બધા વિજુબેન ની ઘરે જાવું અને કાંતા માસી ને બધા ને બોલાવશું ને. એટલે ઈ હજી તૈયાર હશે કે નહીં હોય ઈ કે ને ખબર. Hello, I'm getting off.
આવ્યું અને આ વાયલો પલટવાર્યું નીકળે નહીં કોઈ દી નાઈસ. હું નાઈસ, મારા ઘરવાળો નાઈસ, ને બધી ભાઈઓ નાઈસ.
બધાય સરસ અમારા અમારા ગોરાણી નાઈસ યે નાઈસ યુ આર સો ક્યુટ લેડી હવે એવું કઈ ગોગા વારમાં અને પૂજવાનું શીખાલ અમાર ભેગી ફરાળ કરે એક
પુણ્ય નું કામ કે પર તમને ન હોય મારે પુણ્ય નથી કરવું હમણાં લીંબુ લઈ આવ બરાબર ને લીંબુ લઈ આવ વાંધો નહીં બા ને બીમાર પડવા દો ને હે ભગવાન શ્રાવણ મહિનામાં સવારમાં વહેલું ઉઠી નાહી ધોઈ અને બધું કામ સવારનું બધું કામ પતાવી અને આપણે ગાય અને વાછરડાનું પૂજન કરવું. આ દિવસે એકટાણું કરવું, ખાંડેલું કાપેલું એવું કંઈ ઘઉંનું એવું કંઈ ખાવાનું નહીં, સમજાય છે ને? અને આ દિવસે હાથમાં કંઈ એવી ધારદાર વસ્તુ નહીં લેવાની, કોઈ આપણે સુધારવાનું એ કંઈ કરવાનું જ નહીં. હા હા હા, આટલું ધ્યાન રાખવાનું. અને હવે પછી વાર્તા હું તમને કહું છું. બાયું માથે તો ઢો તપિયો તપ લઈ જાહે આપણી વાર્તાનું. હા, સાથે હું તો બીજું બેને માથરી દીધું. બીજું બેન ઓય ભૂલી ગઈ, કારણ નથી ઢો દીધી. દીકરી તો કુંવારી છે, કુંવારકાને હાલે આપણું તપ તપિયો. અને તું તો લગભગ લગ્ન પછી નહીં હોય તો હાલશે, કેમ કે ન્યા તો કઈ આવું ઓઢવું પડે હોય નહીં. સાસુ ને બોર સહિત નું વ્રત હતું, એટલે સાસુ તો નદીએ નાવા જાય છે. વહુ ને કહે છે કે વહુ હું બોર સહિત નું વ્રત રહું છું, હું નદીએ નાવા જાઉં છું, હું પાછી આવું ત્યાં ધીમો ધમલો ખાંડી રાખજે અને રાંધી રાખજે. સાસુ તો નદીએ નાવા જાય છે, સાસુ નદીએ નાવા જાય છે, વહુ ને કહેતા જાય છે ધમલો રાંધી રાખજે. વહુ થોડીક ભોળી હતી, અકલ ની થોડીક ઓછી હતી, એટલે વહુ ને અકલ બકલ તો સમજા પણ ભોળી મારા જેવી છે. હા, એટલે એવી હતી. બીજું બેન તો ભોરા જ ને આપણા તઈ, એટલે સાસુ તો ગયા વહુ ને કહેતા ગયા ધમલો ખાંડી રાખજો. અને એમાં બહેનું એવું કે એના વાસણાનું નામે ઘઉલો હતું, એટલે વહુને એમ થયું
કે ઘઉંલો વાસણો છે એ ઠાંડી રાખવાનો હોય છે. તો ઘઉં તો થાળીયામાં બાંધ્યો હતો ઘઉંલો, મેં ક્યાં મેં એને કાપ્યો ખાઈ અને રાંધી નાખ્યો. બહુ તડફડિયા માર્યા પણ શું થાય, સાસુ એ કીધું હતું એટલે રાંધવો તો પડે જ, એટલે એને તો રાંધી નાખ્યું. સાસુ નદી હતી લાઈને આવે છે, સાસુ જોવે છે કે બોલે ખવલો રાંધી નાખ્યો છે. ખવલો રાંધી નાખ્યો, ખવલો રાંધી નાખ્યો. હાહુ એ કીધું હતું ને, હા હા, ને કરવું પડે. સાસુ નદી હતી પાછા આવ્યા, બોલે સાસુ ને પૂછ્યું, કીધું કે ખવલા ને મેં માંડ માંડ વધેલો, ખાંડતા ખાંડતા તો મારા હાથમાં છાલા. હા સાંભળી, અને હાહુ એ તો ગભરાઈ ડોટ મૂકી જઈને જોયું તો ઘઉંલો વાસડો તો નહીં આવતો, ગમાઈને નહીં, ગમાઈને જોયો નહીં, અને ત્યાં તો લોહીનો ખાબો થયો ભરેલો. આ જોઈ સાસુને આંખમાં ધડધડ આંસુ પડવા લાગ્યા, અને મનમાં ને મનમાં વહુને ભાંડવા લાગ્યા. આ અકલની ઓથમેરે અનર્થ કરી નાખ્યો છે, કે આજે બોરસો જ છે, હમણાં સ્ત્રીઓ ગાયવા ચંદાનું પૂજન કરવા આવશે ત્યારે હું શું મોટું બતાવીશ. સાસુ તો વરવરવા લાગ્યા છે, હવે શું થાય, હવે ખાવાનું હતું એ તો થઈ ગયું છે, હવે સાસુ વિચારે છે કે હવે મારે શું રસ્તો કાઢવો. બહુએ સાત પેઢીને બહુની વાત સાંભળી અને સાત પેઢીની સંભળાવી દીધી. સાસુએ ઘૂમલાના આટકા ભેગા કરી હાંડલામાં ભર્યા અને ઉકરડે જે દાટી દીધા, ઘેર આવીને કમાડ વાસી અને સાસુ ફરી ચોથા રાસુએ રડી અને બારણા બંધ કરી અને અંદર પુરાઈ ગઈ. હવે ઘઉંલાની માં ચરવા ગઈ છે, ગમાણે પાછી આવી અને ગંધે ગંધે ઉકરડે ગઈ. ઉકરડે જઈને જોયું, સિંગડું માર્યું, તાતો હાંડલું ફૂટી ગયું અને હાંડલામાંથી ઘઉંલો બહાર આવ્યો. બચ બચ કરતો માને ગાળવા લાગ્યો અને હાંડલાનો કાંઠો એની ડોકમાં રહી ગયો. અને સ્ત્રીઓને વાર્તા અને પૂજાનો ટાઈમ થયો એટલે એ તો બધી ગામની વાયુ તો ભેગી થઈ જાય, પૂજા કરવા આવ્યું છે, હાથમાં થાળી લઈ અને બધી પૂજા કરવા આવે છે. જોયું તો ઘરના બારણા બંધ કરેલા જોયા, સાકર પકડાવી બારણેથી બૂમ મારી, અરે ઓગળ ખીલીને કેમ બેઠા છો, બારણા ખુલ્લું, અમે પૂજા કરવા આવ્યા છીએ. પણ અંદરથી કઈ જવાબ આવતો, અંદર બીકના મારા સરસરતા સસુઓ શું જવાબ આપે. સાચી વાત, આપણે પૂજવા આવી તો આપણે બીજું બેન હાથ કરવો પડે છે, બીજું બેન ની ગાય હોય દર વર્ષે. હા એ બીજું બેન, એટલામાં ગાય ને ઘઉંલો દોડતા ઘઉંલા ના ગળામાં આંડલા નો કાંઠો રહી ગયો છે. અને એક સ્ત્રી બોલી, એને જોયું એટલે એ બોલી પણ ખરી, કે બાઈ આજે વાસણા ના ગળામાં ફૂલ ના હારને બદલે આંડલા નો કાંઠો કેમ છે. સાસુ ને લાગ્યું કે નક્કી આ લોકો મેણું મારે છે, પણ વહુ એ બારણા ની તિરાડ માંથી નજર કરી તો ઘઉંલા ને જીવતો જોયો, એના ગળે આંડલા નો કાંઠો લટકતો જોયો. સાસુએ અચંબો પામી કમાડ ખોલ્યા, બધી સ્ત્રીઓને આવકાર આપી સાચી વાત જણાવી દીધી અને પછી રાજી થતા થતા બધાને કીધું કે તમારા વ્રતના પ્રતાપે ઘઉંલો સજીવન થયો છે, અમારાથી તો અજાણતા ઘોર પાપ થઈ ગયું હોય, કે કારણ કે બધા બહેનોએ જે વ્રત કર્યું હતું એનું પુણ્ય મળ્યું અને અને ઘઉંલો જીવતો થયો, બાકી તો આ સાસુ વહુથી તો પાપ થઈ જ ગયું હતું. સાસુએ ઘઉંલાના ગળામાંથી કાટલો કાઢી ફૂલનો હાર પહેરાવે છે, પછી સૌ ભેગા મળી ગાયવા ચરણાની પૂજા કરી. સાસુએ ગાય માતાને કહ્યું, હે ગાય માતા, સત તમારું તમારું. અને એ દિવસથી ગામની તમામ સ્ત્રીઓ બોર સતનું વ્રત કરવાનો બધાએ નક્કી કર્યું. જે બાયું નથી કરતી વ્રત એને પણ હવે વ્રત કરવાનું નક્કી કર્યું બેટા. દીકરી થઈને રે તને આયા ગમે છે ને એ બધું તને શીખવી દે. હા તારે કઈ
એક છોકરી ને શીખવાડ દીધું ક્યાં કેમ રેવાય, તને શીખવાડ દઈશ. બાકી બાકી બહુ નાઈસ. બીજું બેન તમે જોવો તો ખરા, આપણી ભારતીય સંસ્કૃતિ ની સુવાસ, આ ગાય માતા નું પૂજન, એનું ગૌમૂત્ર છાણ ની સુવાસ, એનું આયુર્વેદિક મહત્વ. આ દીકરી વિદેશ માં રહે છે તોય એટલું જાણી અને એને એટલો રસ પડ્યો આપણી આરે ગાય પૂજી, તો આપણી આ ભારતીય સંસ્કૃતિ ની આ મહાનતા છે. બોલો ગૌ માતા ની જય. પણ આવનાર પેઢી માં જી છોકરીઓ છે ને એને અમુક આપણા તહેવાર ની ઈ ખબર, આ તહેવાર પણ એનું મહત્વ શું છે ને ઈ નથી ખબર. તો આવનાર પેઢી માં જી અત્યાર ની છોકરીઓ છે ને એને ખરેખર એની હાહુ પાસે થી આ શીખી લેવું જેવું શીખવું જરૂરી છે. કારણ કે હાહુ કેટલા વરો એમ જેદી આ જૂની સંસ્કૃતિ ની જે મહિલાઓ છે ઈ જેદી નહીં હોય તેદી આ છોકરીઓ ક્યાંથી શીખશે? તમને બીજું બેન એવું નથી લાગતું કે આપણે આજ ગાય પૂજી, ગાય નું પૂજન કર્યું, 12 મહિના માં એક દિવસ ગાય પૂજી, તો શું આપણે કઈ એમાંથી આપણને કઈ લાભ થવાનો છે ખરો એક દિવસ ગાય ને પૂજવાથી? આપણે ખેરું માણે તો રોજ રોજ વાડીએ જાય છે, રોજ નીંદ નાખી છે, તો આપણું પૂજન તો બીજું બેન રોજ નું નોથ્યું કેવાય. રોજ નું થયું પણ છે ને, પણ બેન તમે ટાણે ખાવે ને ખાધું કેવાય, રોંઢે ખાવે ને રોંઢો કર્યો કેવાય. એમ ગાય નું પૂજન તો આપણે રોજ કરી જ છીએ, પણ આજ એનો જે આજ એનો મહત્વ નો એનો દિવસ છે તે દી એનું પૂજન થવું જરૂરી છે. બેન હું એમ કઉ છું કે ગાય નું પૂજન તો આપણે કર્યું, આજ એનો દિવસ છે, એ બધું કરવું પડે, પણ હું એમ કઉ છું કે ઘરે ઘરે ભેંસ બાંધી છે તો એક એક ગાય નું હોવી જોઈએ. હવે તો માનો માણસ ના વિચાર પ્રમાણે છે કે માણસ ને જેવો જેનો વિચાર એવું પ્રાણી પાળે, કોઈ કુતરા પાળે હે, કોઈ પંખી પાળે, એમ દુજાણા માં કોઈ ગાય રાખે, કોઈ ભેંસ રાખે. આઈ લાઈક ઇટ ડોગ ડોગ ડોગ. એ ડોગ તમારા બાપ દોવા નો દે ને, આ દોવા દે ને, આના દૂધડા દો છોકરાઓના પેટમાં જાય ને એને સંસ્કાર હારા દળે. બાકી ડોગ ભેગા વાવ વાવ કરતા જ શીખે. હું આમ ગાંડી તમારા ઘરમાં આપણે રાખ્યું જ છે ને, એ તમતા રહે ની હારે રોજ રોટલા ખાવા તો બેસે એને સાવે ને જો છે તો જોઈ ને એને કુતરો છે. ચાલો ભાઈ હવે હવે હું નોખ્યું પડી અને હાઈ ગયા પાછું રોંઢે આવજો. એ ને સોરે આ ગાય બોર તોય ને રાહડા લેવાના છે. દક્ષિણા તો દેવી જ જોહે ને. તમને હું હવામણ બાજરો દઈશ ને, બે જોડી કપડા હાડ્યું તમારે જોઈએ એવી મારા કબાટ માંથી લઈ જાજો. ખુશ રાજી ને રાજી હાલો. જય શ્રી કૃષ્ણ. હવે હું નહીં હાલે હવે આ નાઈસ ને હું આય રોકું છું હવે. ક્યાં જાસ? તું નાઈસ તો હું નાઈસ. મિત્રો હું છું દર્શક ભંડેરી ને ઉર્ફે વીજુડી, તમારી સમક્ષ બહેનો માટે કોન્સેપ્ટ લઈને આવ્યા છે. અમે બોર ચોથ નો કેમાં કેવી રીતે પૂજન થાય ને વ્રત નું મહત્વ શું છે એ કોન્સેપ્ટ લઈને આવ્યા છે. તો અમારો આ કોન્સેપ્ટ તમને ગમે તો લાઈક કરો, શેર કરો ને વન મીડિયા ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, મારું નામ છે પંચાલ રાજેન્દ્ર. જો આ ધાર્મિક વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, જય માતાજી, હું છું ક્રિષ્ના બેસ અને આ વિડીયોમાં મેં એક ફોરેન યસ ગર્લ નો રોલ કર્યો છે. તો મારો રોલ તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ માં પ્લીઝ જરૂર થી જણાવજો. અને મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો મારી વન મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું ભાવેશ બગડી. જો તમને આ ગાય પૂજવાનો વિડીયો ગમે તો અમારા વિડીયો ને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર મિત્રો, હું છું વર્ષાબેન દયાણી. આજનો આ કોન્સેપ્ટ છે આપણી ભારતીય સંસ્કૃતિમાં જે ગૌ માતાનું મહત્વ છે એ ફક્ત આપણે ભારતીય નહીં પણ આઉટ ઓફ કન્ટ્રી એટલે કે બહારના લોકો પણ ગૌ માતાથી ખૂબ જ પ્રભાવિત થયેલા છે અને આપણા આ ધાર્મિક મહત્વને એ લોકો ખૂબ જ આવકારે છે.
એ આપણે ઘણી બધી ધાર્મિક પૂજન વિધિમાં પણ જોતા હોય છે. તો આજનો અમારો એક કોન્સેપ્ટ હતો કે આપણા ભારત દેશની સાથે સાથે યુરોપ કન્ટ્રીના લોકો પણ ભારતમાં ગાયને માતા માની અને પૂજન કરે છે. તો આ પૂજનનો વિડીયો આજનો તમે જો પસંદ કરો છો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અમારી ચેનલને લાઈક કરો. અમારી વન મીડિયા